आ तमाम बाबतों ने लईने जे ध्यान राखवानुं छे तेने लईने वधु विगते वात करवा माटे जोडાઈ રહ્યા છે प्री स्कूल ना संचालक ऋत्वी व्यास आ उपरांत डॉक्टर हार्दिक पटेल जोड़ाया छे के जेवो चाइल्ड क्रिटिकल केर साथे जोड़ाया छे बने नुं स्वागत। सौप्रथम ऋत्वी जी आपनी पासे आवी रह्यो छुं। ज्यां सुधी वात छे गुरुवार नो ए दिवस हशे के जे वखते पहली वार बाळको घरना परिसरमांथी नीकळीने आखरे एक શાળાના પરિસરમાં જશે તમામ બાબતો નવી હશે એ વખતે બાળકો માટે વાલીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને એક સંચાલક તરીકે આપ કઈ કઈ બાબતોની સજ્જતા રાખશો ઋત્વીજી? संचालक माटे खूब जवाबदारी बनी रहेशे। ज्यारे बाळको बे वर्ष पछी शाळामां आवशे बाळको माटे ए खूब ज जरूरी छे अने एमना जे वालीओ छे एमने तकेदारीथी समजावे के मास्क ना हटावू जोईए। साथे साथे शाळामां जे वर्गखंड छे एमां मेक्सिमम 10 बाळकोने अने बे टीचर द्वारा शिक्षण आपवामां आवे। शिक्षणनो समयगाळो 1 થી 1.5 કલાક कारण के बे वर्ष पछी ज्यारे શાળામાં બાળકો આવી રહ્યા છે ત્યારે એમને સમયગાળો ઓછો આપીને પણ વધારે પ્રવૃત્તિમય શિક્ષણ બનાવીએ એ વધારે જરૂરી છે। શાળામાં જે પણ વિઝિટર્સ પ્રવેશી રહ્યા છે એમને SOP નું પાલન કરીને 2 રસીઓ હોવી જોઈએ। સાથે સાથે શિક્ષકોને 2 રસીઓની સાથે જો શક્ય હોય તો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવે તો બાળકોનું વધારે ધ્યાન રાખવામાં આવે એ ખૂબ જ જરૂરી છે। બિલકુલ ડોક્ટર હાર્દિક આપની પાસે આવી રહ્યો છું। આખરે બાળક પહેલીવાર આખરે સ્કૂલમાં જશે ત્યાં તેમના માટે માહોલ એ વ્યક્તિઓ ટીચર્સ બધા જ નવા હશે પણ સાથોસાથ આ વખતે મહામારીને લઈને જે તમામ બાબતો ધ્યાન રાખવાની છે પણ બાળક છે આખરે આ બધી બાબતોનો કદાચ તે ધ્યાન ન રાખી શકે વાલીઓએ કઈ પ્રકારની તૈયારીઓ કરવી પડશે આ માહોલની અંદર પોતાના બાળકોને ઢાળવા માટે ડોક્ટર હાર્દિક? શ્રી જયેશભાઈ આ એક આવકારદાયક પગલું છે જે પ્રી સ્કૂલ્સ અને આંગણવાડી સ્કૂલો સ્ટાર્ટ કરી છે। બીકોઝ એક બાળરોગ નિષ્ણાત તરીકે અમે જોઈએ છીએ જે બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ થતું હોય છે એ યુઝ્યુઅલી ખાલી ભણવાની કારણે પણ એક સોશિયલ ઇન્ટરેક્શન્સ અને એમના મિત્ર વર્તુળના નાના બાળકો સાથે એમના બિહેવિયરને જોઈને થતું હોય છે। તો આ જો ચાલુ કર્યું છે અને બાળકો એક સાથે એમના નાની એજ ગ્રુપના બીજા બાળકો સાથે રમશે વાતો કરશે કે ઇન્ટરેક્ટ કરશે તો એમનો ડેફિનેટલી એક સોશિયલ અને ફિઝિકલ ગ્રોથ સારો થશે। આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે જોયું કે બીકોઝ ઓફ જે સ્કૂલો હતી પ્રી સ્કૂલ ચિલ્ડ્રન્સ અને જે બીજા બાળકો હતા જે 1 થી 5 ધોરણના એ લોકો બીકોઝ ઉપર જે સોશિયલ મીડિયા ઉપર ભણતા હતા જે ઓનલાઈન ટ્યુશન્સ ને બધું કરતા હતા એની કારણે એમને ઘણા બધા ઇસ્યુઝ જોવા મળ્યા જેમાં આંખના પ્રોબ્લેમ કાનના પ્રોબ્લેમ એમના બિહેવિયર ઇસ્યુઝ અને એમનો જે ગ્રોથ થતો હતો એ ઓલમોસ્ટ અટકી ગયેલો હતો અને ઘણી બધી કંપનીઓ મા બાપ તરફથી એમને રેગ્યુલર મળતી હતી અને એની પાસે આપણી પાસે કોઈ રસ્તો નહોતો પણ ડેફિનેટલી હવે જો કેસીસ ઓછા થઈ રહ્યા છે તો આપણે જો ઓફલાઈન સ્કૂલ તરફ જઈએ છીએ તો સહજ રીતે આપણા પ્રોબ્લેમથી હવે અટકી શકીશું અને બહાર આવી શકીશું। બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આની અંદર જે ધ્યાન રાખવું પડશે જે મેડમે કહ્યું પ્રમાણે કે જે એમના શિક્ષકો છે એમના ડેફિનેટલી પ્રોપર બંને ડોઝ થયેલા હોવા જોઈએ જો પોસિબલ બુસ્ટર ડોઝની ગાઈડલાઇનમાં ફિટ થતા આપેલા હોવા જોઈએ એમનો જે પણ દરેક કર્મચારી જે સ્કૂલનો એનું વેક્સિનેશન પ્રોપર થયેલું હોય છે SOPનું પ્રોપર ગાઈડલાઇન ફોલો થવી જોઈએ અને બીજી વસ્તુ તમારા માધ્યમથી 100% મા બાપને કહીશ કે દરેક વખતે જયારે ઓફલાઈન વર્સિસ ઓનલાઈન એજ્યુકેશન થતું હતું ત્યારે દરેક ઉહાપત હતો કે ઘડીકવારમાં ગવર્મેન્ટ ઓફલાઈન એજ્યુકેશન કરાવે છે ફરી પાછું ઓનલાઈન કરાવે છે ફરી પાછું ઓફલાઈન ફરી પાછું ઓનલાઈન કરાવે છે તો હજુ પણ સ્ટીલ અમે એક વસ્તુ કહીશું કે દરેક વાલીઓએ શાળા સંચાલકોએ અને સ્ટાફે આ વસ્તુ માટે તૈયાર રહેવું પડશે કે ગમે ત્યારે જો ફરી પાછા કેસીસ વધે તો ઓફલાઈનમાંથી ઓનલાઈન જવા માટે સ્વિચ ઓટવા માટે મેન્ટલી અને બધી જ રીતે પ્રિપેર રહેવું પડશે તો જ આપણે આ એક પેન્ડેમિકની વચ્ચે આપણું એજ્યુકેશન લેવલ પ્રોપર આગળ વધી શકીશું। બિલકુલ આ તમામ બાબતો ખૂબ મહત્વપૂર્ણ છે। આખરે ઋતુજી જ્યાં સુધી બાળકો છે તેમને આખરે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનું પાલન કરાવવું ખૂબ કપરું કાર્ય છે પણ છતાં પણ આપની ભૂમિકા ચોક્કસપણે ખૂબ જ વધી જશે કારણ કે નાના બાળકોને નવા માહોલમાં ઢાળવાની સાથે તેમને આ તમામ SOPનું પાલન કરાવવું ઘણું મુશ્કેલ બની રહેશે। કઈ પ્રકારની તૈયારી એક સંચાલક તરીકે હોવી જોઈએ? સંચાલક તરીકે જેમ મેં કહ્યું એ પ્રમાણે દરેક સંચાલકે જે એમનું શિક્ષણ છે એનો સમયગાળો 1.5 થી 1.5 કલાકથી શરૂ કરીને 2 કલાક સુધીને રાખવો જોઈએ। એક વર્ગખંડમાં બાળકો નાના છે 10 થી વધારે બાળકો ના હોવા જોઈએ। 2 શિક્ષકોની સાથે 1 બેન હોવા જોઈએ જે એમનું પ્રોપર ધ્યાન રાખે એમનું માસ્ક નીકળી જાય। બાળકોને એકબીજાને અડવાની આદત પણ ખૂબ જ હોય છે અને બાળક કોઈ ખાવાનું લઈને સ્કૂલમાં ના આવે એનું પણ ધ્યાન રાખવું જોઈએ। શાળામાં સેનિટાઇઝેશન પૂરતું થવું જોઈએ। 1 ક્લાસ પૂરો કરીને ઓછા ઓછા સમયગાળામાં બાળકોના ગ્રુપ પાડીને બોલાવવા જોઈએ અને જે પણ શિક્ષણ છે એ પાયાનું શિક્ષણ છે। 2 વર્ષ પછી બાળક શાળામાં આવે છે તો એ રમતપૂર્ણ શિક્ષણ બનાવીને બાળકને ઇન્ટરેસ્ટિંગ હવે સમયગાળો ખૂબ જ ઓછો રહ્યો છે 1.5 મહિનાનો સમયગાળો રહ્યો છે પણ વેકેશન આવી જશે પણ વાલીઓને હું રિક્વેસ્ટ કરીશ કે પાયાનું એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે। દરેક બાળકને શાળામાં મોકલે શાળામાં પ્રોપર SOPનું પાલન થઈ રહ્યું છે
વાલીઓ એમના કન્સર્ન લેટર આપે અને ચકાસે અને પછી શાળામાં મોકલશે તો અમને નથી લાગતું કે વધારે કોઈ તકલીફ થાય અને દરેક બાળક શાળામાં ભણે એવું ઈચ્છીશ હું. બિલકુલ હાર્દિકભાઈ, આખરે સરકાર જે છે તમામ તૈયારીઓ કરી રહી છે, સંચાલકો તમામ રીતે સજ્જતા દર્શાવી રહ્યા છે અને વાલીઓ પણ પોતાની રીતે પોતાના બાળકો માટે તમામ તકેદારી રાખશે, પણ આમ છતાં પણ જો કોઈ બાળકને કોઈ તકલીફ જણાય છે, સંક્રમણ જો થાય છે, એવા તબક્કે આખરે વાલીઓ ડરી જતા હોય છે, પણ આવી પરિસ્થિતિ હોય તો પેનિક થવાને બદલે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ, અગમચેતીના ભાગરૂપે આખરે શું કરી શકાય, સંક્રમણ બાદ આખરે ડર્યા વિના કઈ રીતે આ બાબતને ટેકલ કરી શકાશે? શ્રી જયેશભાઈ, આમાં બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ પણ રોગ જયારે થતો હોય છે તો એની અંદર ઇમ્યુનિટીનો બહુ મહત્વ રોલ હોય છે, એ ચાહે બાળક કે મોટું હોય. તો અમે જે ઘણા સમયથી છેલ્લા 2-1 વર્ષથી બધા ડોક્ટરો કહેતા આવીએ છીએ કે પોતાનો પ્લસ પોતાના બાળકોની ઇમ્યુનિટી વધે એવું પ્રોટીનયુક્ત આહાર લો, જેથી એ બાળકોનું પ્રોપર એનું ન્યુટ્રિશન બની અને ઇમ્યુનિટી બને. અને ધીરે ધીરે આ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, કોઈ 1-2 દિવસની વસ્તુ નથી, કારણ કે આ પેન્ડેમિક પણ અમુક વર્ષો સુધી ચાલવાનો છે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આરોગ્ય મેન્ટેન કરવા માટે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કદાચ એવું બની શકે કે આ સ્કૂલો ચાલુ થાય એમાં કદાચ અમુક બાળકો સંક્રમિત થઈ શકે છે, પણ જો ધ્યાન રાખે તો 100% સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય. જેની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કોઈ પણ બાળકમાં કોઈ જો શરદી ખાંસી કે તાવના લક્ષણો દેખાય, અથવા તો કોઈ બાળક લેથર્જિક હોય, અથવા તો વીકનેસ જેવું લગાય, અથવા તો બાળકનું ઓવર ઇન્ટેક એટલે ખાવા પીવાનું થોડુંક ઓછું થવા લાગ્યું કે અથવા તો ઇન્ટેક ઓછો થઈ ગયો હોય, તો એ બાળકોને બને તો મા બાપ એ ટાઈમ પૂરતું એને સ્કૂલે ના મોકલે અને સ્કૂલને પ્રોપર જાણ કરે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઘરમાં જો કોઈ બાળક જે સ્કૂલે જાય છે, પ્રી સ્કૂલમાં કે સ્કૂલિંગની અંદર કે આંગણવાડીમાં, એમના ઘરમાં કોઈને ચીનો આવે જેમાં કોઈને શરદી હોય, ખાંસી હોય, તાવ આવતો, ગળું દુખતું હોય, અથવા શરીરમાં વીકનેસ કે લેથર્જી રહેતું હોય, તો બને તો એ ઘરના દરેક વ્યક્તિએ પોતાનો ઇમિડિયેટ રિપોર્ટ કરાવવો, પોતે આઇસોલેટ થવું અને જે સ્કૂલમાં જતા બાળકના કોન્ટેક્ટમાં ના આવવું, અને બને તો બાળકનો પણ ઇમિડિયેટલી રિપોર્ટ કરવો, તો આપણે બાળકને આઇસોલેટ કરી શકીએ અને બીજા સ્કૂલમાં જતા બાળકોને ઇન્ફેક્ટ થતા અટકાવી શકીએ. આ બે વસ્તુ ખરેખર ધ્યાન રાખવી પડશે, તો આપણે આરામથી આ એજ્યુકેશન સિસ્ટમને ઓફલાઈન પરફેક્ટલી ચલાવી શકીશું. બિલકુલ, આ બંને મહાનુભાવ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો 2 વર્ષ બાદ બાલ મંદિર કે આંગણવાડીમાં જતું આપનું બાળક આખરે કોરોના સંક્રમિત ન થાય તે માટે વાલીઓ પહેલેથી તકેદારી રાખવી પડશે, સંચાલકોએ પણ આખરે કોઈ પણ બાળકની SOP અને તેની તમામ તકેદારી રાખવા પણ જહેમત ઉઠાવવી પડશે.